नमस्कार विद्यार्थी मित्रों, बास्केटबॉल मैच में अगर आपने हमें रमत का नियम जानी लिए, बास्केटबॉल रमत की दरेक टुकड़ी पांच रमनार खिलाड़ियों अने सात अवेजी खिलाड़ियों मणि कुल 12 खिलाड़ियों की बनेली हो दड़ा ऊपर राखे त्यारे पंच हेड बॉल
जाहिर करशे। आ परिस्थिति में क्रमशः साइडलाइन थ्रो आपवामां आवशे। त्यार पछीनो नियम बे त्रिकोण पास, एना विशे जाणीए तो एक वक्त आगळना मैदानमां दड़ा उपर काबू मेळव्या पछी दड़ाने पाछळना मैदानमां लई जई शकातो नथी। त्यार पछीनो नियम अंगत गुण, तो खिलाड़ी सामा पक्षना खिलाड़ीने स्पर्श करीने कोई पण रीते तेनी गतिमां रुकावट करे तो आवा खिलाड़ीने अंगत भूल आपवामां आवे छे। आ भूलनी नोंध तेवा खिलाड़ीने नामे करवामां आवे छे। आवी स्थितिमां सामा पक्षने साइड लाइन थ्रो कपाशे। ત્યાર પછીનો નિયમ છે ડબલ ફાઉલ, જ્યારે બંને પક્ષના ખેલાડીઓ એકી સાથે અંગત ભૂલ કરે ત્યારે ડબલ ફાઉલ ગણાશે। આ વખતે સાઇડલાઇન થ્રો આપવામાં આવશે। ત્યાર પછીનો નિયમ છે ઈરાદાપૂર્વક ભૂલ, તો રમત દરમિયાન ખેલાડી જોઈને ગંભીર ભૂલ કરે તેને ઈરાદાપૂર્વક ભૂલ કહે છે। આવી ભૂલ માટે ખેલાડીને રમતમાંથી બાકાત કરી શકાય છે। અંગત ત્યાર પછી છે પાંચ અંગત ભૂલોનો નિયમ, રમત દરમિયાન કોઈ પણ ખેલાડીની પાંચ અંગત ભૂલ થાય ત્યારે તે રમતમાંથી બાકાત થાય છે। રમતની શરૂઆત કરવા માટે બંને ટુકડીમાં પાંચ પાંચ ખેલાડી ઉપસ્થિત હોવા જરૂરી છે। બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય 10 મિનિટનો હોય છે। રમતમાં આવા કુલ 4 દાવ રમવાના હોય છે। બે દાવની વચ્ચે 2 મિનિટનો વિરામ સમય અને રમતના અર્ધ સમયે 15 મિનિટનો વિરામ હોય છે, એટલે કે 10 વત્તા 2 વત્તા 10 વત્તા 15 વત્તા 10 વત્તા 2 વત્તા 10 એ પ્રમાણે રહેશે। બાસ્કેટબોલ રમતમાં 40 મિનિટના અંતે જે ટુકડીએ વધારે ગુણ પ્રાપ્ત કર્યા હશે તે ટુકડી વિજેતા થશે। ત્યાર પછી ગાંઠ ટાઈ પડે ત્યારે, તો રમતના અંતે બંને ટુકડીના સરખા ગુણ હોય તો 5 મિનિટનો એક એવા પરિણામ માટે જરૂરી વધારાના દાવ અપાશે। વધારાના દાવ વચ્ચે 2 મિનિટનો વિરામ રહેશે। ત્યાર પછી બાસ્કેટબોલની રમતમાં એક મુખ્ય પંચ, એક મદદનીશ પંચ, એક સમય પંચ, એક ગુણલેખ પંચ અને એક 24 સેકન્ડ ઓપરેટરનો સમાવેશ થાય છે। હવે આ પાઠના પ્રશ્નો પર સ્વાધ્યાય પોથીમાં દરેક વિદ્યાર્થીની બહેનોએ પૂરી લેવાની। નમસ્કાર।